ચાલો વિદ્યાર્થી મિત્રો ડાયપોલના મુદ્દાની આગળની ચર્ચા મેં એક ચર્ચા અક્ષ માટે વિદ્યુત ક્ષેત્ર સમજાવી દીધું હતું આજે માર રેખા પર વિદ્યુત ક્ષેત્ર એટલે કે આખું વિષુવૃત્તિય સમતલ આ સમતલ ક્યાંથી પસાર થયેલું હોય તો મધ્ય બિંદુમાંથી પસાર થતું અને અક્ષને કેવું હોય લંબ આખું લંબ સમતલ ચલો બગા આકૃતિની અંદર સ્પષ્ટ દેખાય છે એક પ્લસ ક્યુ વિદ્યુત બાર એક માઇનસ ક્યુ વિદ્યુત બાર એટલે કે ડાયપોલ આપણને આપી દીધેલી છે ચલો બે વિદ્યુત બાર વચ્ચેનું અંતર ટોટલ અંતર ટુ એટલે અડધું એ આ બાજુ અડધું એ આ ડાયપોલ મોમેન્ટ આપેલી છે ડાયપોલ મોમેન્ટ પી કઈ દિશા માઇનસથી પ્લસ તરફ આ ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બકા છે બનાજો થી પ્લસ તરફ તો હા આ વિશ્વવૃત્તિય સમતલની અંદર મારા આર અંતરે આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ધ્યાનથી જુઓ ભાઈ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે ગઈકાલના દાખલામાં જ આપણે બધું સમજાવી દીધેલું હતું આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ તો ચલો પ્લસ ક્યુના કારણે હું પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધું તો આ પ્લસ ક્યુથી અહીંયા ક્ષેત્ર આ રીતે આમ ઉત્પન્ન થાય જો આમ તીર બહાર આવે છે આ ઉત્પન્ન થયું આ કયું વિદ્યુત ક્ષેત્ર આવ્યું બકા ઈ પ્લસ આવી ગયું

એટલે આ પી બિંદુ થી અહીંયા વિદ્યુત ક્ષેત્ર દાખલ થશે એટલે ધ્યાનથી જો એનું તીર આ બાજુ આવે જો ભાઈ હા આ બાજુ જો આ તીર આગળ અંદર દાખલ થાય છે આટલું જ મેં દોર્યું આ કયું વિદ્યુત ક્ષેત્ર આવી ગયું સાહેબ તો સિમ્પલ ઈ માઇનસ આવી ગયું અને આટલું અંતર પણ કયું થાય કણ છ તો આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર તો ચલો લખાવ માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર ઈ માઇનસ ચલો કોઈ કહેશે કે બોલો વિદ્યુતભાનનું મૂલ્ય તો ક્યુ જ અને અંતર એટલે આ કરણ જો બકા આ માઇનસ ક્યુ આપી આટલું જ અંતર એટલે આનો વર્ગ આનો વર્ગ કરશો એટલે વર્ગમૂળ જતું રહેશે એટલે આ સ્ક્વેર પ્લસ એ હા સૌથી અગત્યની બાબત સાહેબ આ બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન બને છે જો ઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ મૂલ્યો સમાન બને છે પણ આકૃતિ જો દિશા કેવી છે જુદી જુદી બંને ત્રિકોણોમાં બંને ત્રિકોણોમાં માપ સમાન છે એટલે ઠીટા જ બનશે ચલો બગા અહીંયા હું એક લાઈન આમ દોરું છું પરિણામે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે હવે ધ્યાનથી જોજો ભાઈ સાહેબ આ ઠીટા હોય ને તો આ એક જ લાઈન એટલે આ ખૂણો પણ કેવો બને થીટા બને અને જો એ થીટા બનશે ને તો સૌથી ઉપયોગી બાબત ભાઈ ધ્યાનથી જો e+ ના મને બે ઘટકો મળશે કોના e+ ના મને કેટલા ઘટકો મળશે બે ઘટકો મળશે ચલો લખાવ e+ નો ખૂણાની બાજુનો ઘટક એટલે અહીંયા જો ભાઈ e+ cos થીટા અને એની લંબ કયો આવશે આ બાજુ આવશે જો ભાઈ આ ઉપર દોરું છું હા કયો આવી ગયો ભાઈ પ્લસ સાઈન મને e પ્લસના બે ઘટકો મળી આ ખૂણો ઠીટા ઊંધો એ જો એ ઠીટા બનાવ તો આ ઈ ના મને ઘટકો મળે ઈ માઇનસનો આ ખૂણો છે તો એની બાજુનો ઘટક એટલે આ બાજુ ખૂણાની બાજુમાં જો બગા ઈ માઇનસ કોશ અને એને લંબ એટલે આ બાજુ આવશે જો ઈ માઇનસ નીચે એટલે લંબા બાજુ આવશે તો કયો મિત્ર ઈ માઇનસ સાઈન ઠીટા હા આકૃતિ બરોબર ધ્યાનથી જોજો હવે તો જ ખ્યાલ આવશે સાહેબ ઈ પ્લસ અને ઈ માઇનસ બંનેના મૂલ્યો કેવા સમાન જો અહીંયા લખેલા છે તો સાહેબ આ બંને ઘટકો સમાન થશે અને દિશા કેવી થશે વિરુદ્ધ થશે તો એ બંને ઘટકો ની અસર નાબૂદ થઈ જશે બંને સાઈન ઘટક મૂલ્ય સમાન બને છે પણ દિશા કેવી વિરુદ્ધ એટલે આ સાઈન ઘટકની અસર કેવી થઈ જશે નાબૂદ થઈ જશે તો હું અહીંયા લખું છું ત્યાંથી જો એકદમ ટૂંકમાં આવો બકા ભાઈ ઈ પ્લસ માઇનસ

કયા ઘટકોની અસર મળશે તો માત્ર કોસ તો જો એક ઈ પ્લસનો કોસ ઘટક આવ્યો અને આ બાજુ જો બકા આ ઈ માઇનસનો કોસ ઘટક આવ્યો તો ટોટલ હવે કેટલા વિદ્યુત ક્ષેત્ર મળ્યા બંને કોષ ઘટકો તો પી પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર લખી દઈએ ચલો બગા તો પી પાસે કુલ ક્ષેત્ર અહીંયા જો ભાઈ આકૃતિ ઉપરથી આ બાજુ તો પી પાસે કુલ ક્ષેત્ર ઝડપથી કુલ ક્ષેત્ર તો ચલો બકા ઈ પી લખી દો વાંધો નહીં ચલો બકા કેટલા ક્ષેત્રો આવ્યા એક કોસ પણ કોનો કોસ ઈ પ્લસ કોષીટા અને એક ઇ માઇનસ કોષીટા પણ બકા પ્લસ અને માઇનસના મૂલ્યો તો કેવા છે સમાન છે જો આપણે અહીંયા જ લખીએ તો બંનેના મૂલ્યો કેવા છે સમાન છે તો કહેવાનો મતલબ આના બંને કેવા બની જશે સમાન એટલે ઈ પ્લસ આઈ પ્લસ એટલે ટુ ઈ પ્લસ કોષીટા ચલો ટુ ચલો બકા પ્લસ ઇ પ્લસ એટલે જો આર્યું રીતે લખેલું માઇનસ લો પ્લસ લો સમાન જ બનવાનું ચલો બકા કયું પદ આવશે તો કે પી નીચે આર સ્ક્વેર પ્લસ એ સ્કવેર હા સાહેબ કોષ ઠીટા જો ત્રિકોણ દેખાય જ છે ભાઈ જો ચલો ત્રિકોણમાં કોષ ઠીટા જો આર્યો ઠીટા કોષ ઠીટા એલા પાસેની બાજુ એ અને કર્ણ એટલે આર્યો તો શું થશે એ અને કર્ણ એટલે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્કવેર જોજો મિત્ર આ કે લખ્યો હવે અહીંયા જોજો મિત્ર ટુ એ અને આ સોરી ક્યુ છે ટુ એ અને આ કયો લખી દીધો ભાઈ ક્યુ જો ભાઈ આ ઉપરલે બધા પદો આવી ગયા ટુ આવી ગયો એ આવી ગયો અને આ ક્યુ હતો જો ભાઈ ક્યુ જતો ક્યુ તો આવી ગયું હવે આ શું થયું બકા આની એક ઘાત

આકૃતિ ધ્યાનથી જોજો ભાઈ આ બંને ભેગા થયા તો મને આ દિશામાં કયો મળી હા સાહેબ આ આ ઈ આપી બાજુ બાજુ મળે અને ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં મળ્યું બગા ઋણથી ધન તો આ બંને પરસ્પર કઈ દિશા થઈ વિરુદ્ધ આ ઈપી દિશા જુઓ અને આ ડાયપોલ મોમેન્ટની દિશા જો પરસ્પર કેવી રીતે વિરુદ્ધ તો હું છેલ્લા દિશા લખી દઉં આ હા તો આ બાજુ પી કેરેટ ખરો આ સદીશ આ પી કેરેટ પણ આ બંને પરસ્પર તો કેવી દિશા છે વિરુદ્ધ એટલે આગળ મૂકી દીધું માઇનસ આ હતી છેલ્લા દર્શાવી દીધું ઓકે કોઈ વિદ્યાર્થી કે સાહેબ આર ખૂબ મોટા લઉં તો એની સાપેક્ષમાં તો ચાલો ભાઈ લખાવો તો શું બનશે સાહેબ ઈ પી સદીશ લખી દઈએ કોઈ વાંધો નહીં માઇનસ બોલો આમાં એ જતો રહે જો ભાઈ આ એ જતો રહે તો હું વધ આર સ્ક્વેર હવે આ વર્ગ અને આર જો વર્ગમૂળ એટલે આ વર્ગમૂળ અને આ વર્ગ જતો રહેશે તો આર ની કેટલી ઘાત વધશે ત્રણ વધશે તો શું વધશે કે પી અને નીચે આર ઘન બની ગયો પી કેરેટ બની ગયો અગત્યનો મુદ્દો હતો પી ના લખો ને અહીંયા કોઈ કે સાહેબ વિશુ લખી દઉં તો એ ચાલે સમજવા માટે તો એક અગત્યનો ટોપિક અક્ષ અને વિષુ રેખા મિત્ર થોડું ધ્યાનથી જો ભાઈ સાહેબ એક ઉપયોગી બાબત અહીંયા નોંધવાની છે જો ભાઈ બિંદુવત વિદ્યુત ભાર હોય ને બિંદુવત વિદ્યુત ભાર તો એનું વિદ્યુત ક્ષેત્ર જે ખરું ને એ ચલે છે વન અપોન આર્ટ સ્કવેર આવતું અને આ શું છે ભાઈ ડાયપોલ છે તો ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની અંદર અક્ષમાં જોજો તો એ આર્ગન હશે આ વિષુ રેખા મેં ભણાવ્યું તો એ શું આવા આર્ગન તો કહેવાનો મતલબ ડાયપોલ માટે બિંદુવત વિદ્યુત બાર વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે વન અપોન તો ડાયપોલ નું વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે વન અપોન આ યાદ રાખવાનું એકલો બિંદુ વિદ્યુત એક જ વિદ્યુત ભારે ક્યુ અને એના કારણે મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે અપોન આર સ્ક્ર થાય ઈ ચલે છે અપોન આર સ્ક્વેર થાય પણ કોઈ વિદ્યાર્થી કે સાહેબ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્રની વાત કરું તો ઈ ચલે છે વનઅપોન આરઘન થશે યાદ રાખો હા કોઈ કે સાહેબ હજી આગળ હા આવું આવશે કેડ્રુપોલ આવશે કયું આવશે કેડ્રુપોલ

સાહેબ શું વિદ્યુત ક્ષેત્ર મળે ના ડાયપોલ ની અંદર કોઈ પણ બિંદુ એ માર વિદ્યુત ક્ષેત્ર મને મળે જોજો આ બધી બાબત આપણે ગુજકેટ માટે અગત્યની છે ડાયપોલ ના કોઈ પણ બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ માટે હો આ કોના માટે ડાયપોલ માટે તો એનું સૂત્ર ખાલી યાદ રાખો એ આપણા સિલેબસમાં નથી પણ સૂત્ર તો યાદ રાખી એ સૂત્ર જ બકા ઈ બરાબર શું થશે તો કે પી નીચે આર ઘન વર્ગમૂળ ની અંદર વન પ્લસ થ્રી કોસ્કવેર થીટા થાય કોઈ કે સાહેબ થીટા એટલે શું તો આ થીટા એટલે ધ્યાનથી જોજો અંતર આર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો આર અને ડાયપોલ મોમેન્ટ પી વચ્ચેનો કોણ કેવા હા જો હું એક સિમ્પલ ઉદાહરણ આપું ડાયપોલની અક્ષ લો અક્ષ તો આ ખૂણો કેટલો બની જશે જીરો ચલો મૂકજો જીરો જો કોષ જીરો મૂકી દો અક્ષ માટે અક્ષ માટે અહીંયા જો બગા સાઈડમાં લખું આ બાજુ અક્ષમાટ માટે છે ને હું ઠીટા ઇક્વલ ટુ જીરો લઉં તો આ જીરો લખાવેલ કોઝ ઝીરો એટલે વન આ વન થઈ જાય તો વધ્યું કેટલું એક વત્તા ત્રણ ચાર ચારનો વર્ગમૂળ બે તો મને શું મળી ગયું ઈ અક્ષમાટ આ એક વત્તા ત્રણ ચાર ચારનું વર્ગમૂળ બે તો શું થઈ ગયું ટુ કે પી થઈ ગયું સિમ્પલ બોલો અક્ષમાટ આપણે આવું ભણાવ્યું હતું આગળ કોકે સાહેબ વિષુ રેખા લઈએ તો જો બકા ખૂણો કેટલો બની જાય ને આ ડાયપોલ મોમેન્ટ પી કહેવાય આરો આના અંતરઆર બે વચ્ચેનો ખૂણો કેટલો બન્યો નેવું અહીંયા નેવું મૂકો કોસ નેવું એટલે ઝીરો આ ઝીરો થઈ ગયું એકલો વધ્યો વન તો હું વધ્યું કે પી આર ઘન જો કે પી આર હા કો કહે છે માઇનસ આ તો બકા દિશા જ દિશા છે એટલે આપણે માઇનસ અત્યારે ધ્યાન મને મૂલ્ય જુઓ કયું બની જશે કે પીઆર કે તો વિષુરેખાની જ્યારે વાત થાય ને ત્યારે ઠીટા કેટલો બની જાય મિત્ર નેવ તો આપણને આ સૂત્ર મળી જતું હોય છે યાદ રાખો બકા આ સૂત્ર કોઈ પણ બિંદુઓ માટે આગળ તમને સમજાવીશ મું આ વસ્તુ તો આ હતી બકા એક બાબત કઈ ડાયપોલની વિષુરેખા માટે વિદ્યો ક્ષેત્ર બે લઈ લેવાના પહેલાં ઈ પ્લસ ઇ માઇનસ ઘટકો લીધા પણ એમાં કયા ઘટકો નાબૂદ થઈ ગયા સાઈન સાઈન નાબૂદ થયા તો કયા વધ્યા અહીંયા જો બોર્ડ ઉપર બે કોસ ઘટકો જ વધ્યા એ બંને કોસ ઘટકોનો શું કરી દીધો સરવાળો સાદું રૂપ આપી દીધેલું છે ઓકે ચલો બખા એના પછી ઉદાહરણ નંબર દસ જો ડાયપોલનું જ છે એક ઉદાહરણ એકદમ સિમ્પલ છે ચોપડીમાં બહુ લાંબુ લાંબુ આપેલું છે પણ હું તમને અહીંયા ટૂંકમાં સમજાવી દઉં છું ઝડપથી ધ્યાન આપી દો એકદમ સહેલો જ મુદ્દો છે મિત્ર શું કીધેલું છે કહું આ એક ડાયપોલ દેખાય છે જો હું આ લાઇન દોરું આ એ બી ડાયપોલ છે એક ઋણ વિદ્યુત બાર એક ધન વિદ્યુત બાર ડાયપોલ મોમેન્ટ આપી દીધું આ હવે ઉપર આર અંતરે આર અંતરે આ બિંદુ પાસે મારું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કેટલું મળશે ઈપી શોધવાનું મિત્ર બરોબર બોર્ડ ઉપર ધ્યાનથી જો એટલે આર ગ્રેટર 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 આ એ કરતા આ એનું મૂલ્ય આ ટુ એટલું હોય તો એ કેટલો હોય બગા બે પોઈન્ટ પોઈ ગયો માઇનસ અને એની સાપેક્ષમાં મીટરમાં જો વધારે તો કહેવાનો મતલબ એવો કે આર કેવો છે ખૂબ મોટો અને આર મોટો હોય તો આપણું સૂત્ર લખાવલ્યા અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર સૂત્ર એકદમ સહેલું ટુ કે પી નીચે આરઘન તો સાહેબ કે તો મન ખબર જ મન અંતર આરે ખબર જ પણ પી નહીં ખબર તો હું અહીંયા સાઈડમાં પહેલાં પી હોધી દઉં બકા ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હમણાં ભણાયું હતું ટુ એ ક્યુ ચલો ટુ એ અંતર તો આર્યું પાંચ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ક્યુ જો અરે બકા મૂલ્ય જુઓ મૂલ્ય દસ માઇક્રો મૂલ્ય

ચાલ પી જો ભાઈ પેલો છેલ્લા બેઠો ને કોઈ ગણતરી કરતો જ નહીં અલ્યા ભાઈ દોનાલ મારા માટે હું નહીં ભણતો જો ના ચાલો આર આર એટલે પોઈન્ટ પંદર ઘન પોઈન્ટ પંદર ઘન સાદુ આપી દો સાદરુપાલ સોધુ મિત્ર કઈ દિશામાં કઈ બાબત બનશે તો જવાબ જો ધ્યાનથી જોજો ગણતરી કરવા કેલ્ક્યુલેટર તમારું મારું નહીં અન ભાઈ હવે કેલ્ક્યુલેટર હે ને બરોબર બજારમાંથી લાવો ને એટલે જોઈ લેજો મેડ ઇન ચાઇના ના હોય કોરોના આઈ જશે તો ચલો બકા અક્ષ ઉપરમાં નામ મળી ગયું વિદ્યુત ક્ષેત્ર હા વિદ્યુત ક્ષેત્રનું એકમ ન્યૂટન પર કુલમ કઈ દિશા બના જો રી દિશા આ એ આ બી દિશામાં બના જોજો કઈ દિશામાં બનશે બકા એ બી દિશામાં અથવા તો કોઈક કે સાહેબ આ ઓ બિંદુ લઉં તો ઓ પી દિશામાં બન એ પી ગમે તે શબ્દ લખી શકો ચલો હું લખી દઉં બી થી પી તરફ દિશા કઈ બનશે બી થી પી તરફ ચલો બેઠો દાખલો આર્યો રહ્યો એ ના એ જ એટલે આ તો શું હતું વિષુ રેખા જો મધ્ય બિંદુ આર અંતર અંતરે આટલું ને આટલું બધું આના જ છે બધું અંતર આના આ છે હા સાહેબ ઓકે તો હવામાં લખાઈ દો એડો આની અંદર એ આર કેવા છે ભાઈ ખૂબ મોટા બનશે જો ભાઈ અરે આર કેવા બનશે આ એ કરતા ખૂબ મોટા બનશે તો લખાઈ દો આર ગ્રેટર 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 એ હોવાથી ભાઈ ઈ વિશુ અને સાહેબ વિશુ નું સૂત્ર તો એમાં ટુ ના માત્ર કયું પદ બની જશે કે પી આર ઘન બની જશે ચલો એટલું જ હતું આમાં તો આની અંદર આર કેટલા પોઈન્ટ પંદર કેટલા બકા પોઈન્ટ પંદર નો ઘન ચલો સાદુ ને તો જવાબ કેટલો આવી જશે બકા કોઈ કહેશે સાદુ હો નોટ મેડિન ઇન ચાઈના કેલો આવશે બકા એક પોઈન્ટ પાંત્રીસ ગુણ્યા દસની પાંચ ન્યૂટન પર कई કોઈ કહેશે કઈ દિશા આવશે કઈ દિશા આવશે ભાઈ હા હા ધ્યાનથી જો આ બાજુ કયું આવી તું મિત્ર બીથી પી તરફ આ બાજુ આવતું તો આ બાજુ કઈ દિશા આવી જો આ બીથી એ ના કઈ દેખું જો આ બાજુ છે આ ક્યુ એટલે આપણે વિશું રેખા વિશુ રૂપની જ વાત થાય છે તો કઈ દિશા લખી દો કો બીથી કઈ તરફ આવશે ભાઈ એ તરફ આવશે એની દિશા બની ગઈ હા મિત્ર ધ્યાનથી આ બે જવાબ ઉપર માર્ક કરજો આ બે પોઈન્ટ સાતનું અડધું કરીએ તો એક પોઈન્ટ પાંત્રીસ હા હા સાહેબ અડધું આવી ગયું અને બે સૂત્રો માર્ક કરજો ટુ કે પીઆર ઘન કે પી આર ઘન તેનો મતલબ શું થયું આડધું અડધું સરત સાચી પણ ક્યારે અડધું બન કે જ્યારે આંતર અંતર આર અને આર્યું અંતર આર કેવા હોય સમાન જ્યારે આર સમાન હોય આર સમાન હોય ત્યારે ઈ અક્ષ ઇઝ ઇક્વલ ટુ ટુ ઈ વિ થઈ જાય આ ડબલથી કોના કરતાં વિષુ પણ આર સમાન હોય ત્યારે એ સિવાય નહીં આર સમાન હોય ને ત્યારે આ વસ્તુ બનતી હોય છે હા કોઈ વિદ્યાર્થી કે સાહેબ દિશાની થોડી વાત કરી દો જોજો આમાં નામાં તો એ સદિશ કરી દીધો તો તો અટુ ઈ વિષુ પણ સદિશ કરી દો તો સાહેબ સદિશમાં સદિશમાં માઇનસ હોય બંનેની દિશા વિરુદ્ધ હોય ઝડપથી હું આગળ પત્તું ઉલટાઈ દઉં છું ધ્યાનથી જોઈ લો ધ્યાનથી જોઈ લો જો અક્ષમાં શું આવતું હતું અહીંયા પ્લસ આવતું હતું અને એ જ વસ્તુ બકા અહીંયા જો વિશ્વમાં જુઓ એ જ વસ્તુ જો આ માઇનસ આવે ડબલ જ જો છે પી કેરેટ પી કેરેટ આ માઇનસ આવે છે અને અહીંયા ડબલ થાય છે એટલે માઇનસ છે ને એટલા માટે બકા મેં અહીંયા શું લખી દીધું માઇનસ આ યાદ રાખવાનું તો આજે મિત્ર મેં એક ટોપિક પૂરો કરી દીધો કયો ભાઈ કયો ટોપિક પૂરો કરી દીધો તો ડાયપોલવાડ ખાસ તૈયાર કરી દેવાનો બે આઈએમપી થિયેરીઓ કઈ આઈએમપી થિયેરીઓ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને રેખા ઉપર અથવા તો વિષુવૃત્તિએ સમતલમાં વિદ્યુત ક્ષેત્ર ઓકે વિડિયો જોતા રહો ના ખ્યાલ આવો તો કોન્ટેક કરો અને સમજવાનો પ્રયત્ન કરો આગળની બાબત નેક્સ્ટ લેક્ચરમાં ઓકે